नमस्कार दर्शक मित्रों, मेट्रो न्यूज માં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતે જાહેર કરેલું રૂપિયા 14000 કરોડ નું આત્મનિર્ભર પેકેજ। ભગવાન જગન્નાથજી ની જળ યાત્રા। ગાડીમાં કળશ લઈ જવાયા। ડીવાય સીએમ નીતિન પટેલ હાજર રહ્યા। અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 17 જૂન સુધી નહીં ખુલે। વટ સાવિત્રી નું મહત્વ। બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર બાસુ ચેટર્જી નું 90 વર્ષની ઉંમરે નિધન। 10 વર્ષની વકીલાત થઈ હોય તેવા વકીલોને નોટરી તરીકે નિમણૂક કરવામાં આવે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતે જાહેર કરેલું રૂપિયા 14000 કરોડ નું આત્મનિર્ભર પેકેજ। કોરોના વાયરસના ચેપની ઝપેટમાં આવેલા ગુજરાતના અર્થતંત્રને વેગ આપવા અને વેપાર ધંધા અને ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 14000 કરોડના પેકેજની આજે જાહેરાત કરી છે। ગુજરાતમાં ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે ઉદ્યોગોને મૂડી અને વ્યાજની ચૂકવણીમાં ગુજરાત સરકારે રૂપિયા 768 કરોડની રાહત આપવાની જાહેરાત કરી છે। ટેક્સટાઇલ ઉદ્યોગોને પણ વ્યાજ અને મૂડીની ચૂકવણીમાં રૂપિયા 450 કરોડની, મેગા ઇન્ડસ્ટ્રીને રૂપિયા 150 કરોડની રાહત આપવામાં આવશે। તેમજ વાજપાઈ બેંકેબલ યોજના હેઠળ ઉદ્યોગોને રૂપિયા 190 કરોડની સબસિડીની સત્વરે ચૂકવણી કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ભગવાન જગન્નાથજીની જળ યાત્રા। ગાડીમાં કળશ લઈ જવાયા। ડેપ્યુટી સીએમ નીતિન પટેલ હાજર રહ્યા। અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ છે। કોરોનાની મહામારીના કારણે 143મી રથયાત્રા પહેલા યોજાતી જળયાત્રામાં આજે ભક્તો અને સાધુ સંતો જોડાયા નથી। શોભાયાત્રા વગરની જળયાત્રામાં માત્ર મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટીઓ અને પૂજારીઓ જોડાયા છે। નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આ જળયાત્રાની પૂજામાં જોડાયા હતા। મંદિર તરફથી રાજકીય નેતાઓ પૂજામાં નહીં જોડાય, માત્ર સાદાઈથી પૂજા અને યાત્રા યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી। પરંતુ દર વર્ષની જેમ પરંપરાગત રીતે નાયબ મુખ્યમંત્રી આ વિધિમાં જોડાયા હતા। અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 17 જૂન સુધી નહીં ખુલે। અમદાવાદનું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર 8 જૂને નહીં ખોલવાનો ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે। ભક્તો અને આર્મીના જવાનોની સેફટીને ધ્યાનમાં રાખીને મંદિર 17 જૂન સુધી ન ખોલવાનો નિર્ણય લેવાશે। મંદિરના ટ્રસ્ટીઓ થોડા દિવસોમાં 17 જૂન સુધી મંદિર ખુલશે કે નહીં તે અંગેનો નિર્ણય કરશે। સવાર અને સાંજની આરતીના સમયે ભક્તોને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ વિશે મંદિરના પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવ કુમાર અધ્યારુએ જણાવ્યું હતું કે મંદિર કન્ટેનમેન્ટ વિસ્તારમાં હોવાથી જવાનોમાં સંક્રમણ ન ફેલાય તેનું વિશેષ ધ્યાન આપવાનું છે। અમે કન્ટેનમેન્ટ બોર્ડ મંજૂરી આપે પછી જ મંદિર ખોલીશું। હાલમાં 17 જૂન સુધી મંદિર નહીં ખુલે। યોગ્ય તૈયારીઓ બાદ અમે નક્કી કરીશું કે 17 જૂન પછી મંદિર ખોલવું કે નહીં। આરતીમાં માત્ર પૂજારી જ હાજર રહેશે તો બીજી બાજુ મંદિર સવારે 9 થી 4:30 સુધી ખુલ્લું રહેશે। જાણો વટ સાવિત્રીના વ્રતનું મહત્વ। જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રી વ્રત તરીકે ઉજવવામાં આવે છે। વટ સાવિત્રી વ્રત એ મૃત્યુ પર પ્રેમના વિજયની કથા છે। જાણો વટ સાવિત્રીનું પૂરું મહત્વ। ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્ય, મનુષ્ય ઉત્સવ પ્રિય છે। એમાંય ભારતીય સંસ્કૃતિ જુદા જુદા ધાર્મિક ઉત્સવો, વ્રત, ઉપવાસ, જપ, તપ ઇત્યાદિથી સભર છે। આપણે ત્યાં વર્ષમાં 12 પૂનમ આવે છે। એ 12 પૂનમોને કોઈક ને કોઈક વ્રત સાથે, કોઈક મહાપુરુષો સાથે, સંતો સાથે જોડી દીધી છે। ઉદાહરણ તરીકે કાર્તિકી પૂનમ, દેવ દિવાળી, માક્ષર સુદ પૂનમ, દત્ત જયંતિ, ચૈત્ર સુદ પૂનમ, હનુમાન જયંતિ, એવી રીતે જેઠ સુદ પૂનમ એ વટ સાવિત્રી વ્રત માટે પ્રખ્યાત છે। વટ સાવિત્રી વ્રત એ મૃત્યુ ઉપર પ્રેમના વિજયની કથા છે। આપણે ત્યાં 3 આપણી સંસ્કૃતિમાં વ્યક્તિઓ એવી થઈ ગઈ જેણે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો। એક માર્કંડેય મુનિ, જેમનું આયુષ્ય 12 વર્ષનું હતું, તેમણે શિવજીની આરાધના કરી અને શિવજીએ યમદૂતોને પાછા કાઢ્યા। બીજું નચિકેતા, જેના પિતાએ કહ્યું કે તને મૃત્યુને સોંપું છું, યમના દ્વારે ગયા અને મૃત્યુને બદલે વરદાન પ્રાપ્ત કરીને પાછા આવ્યા।
ત્રીજું સત્યવાન સાવિત્રીની કથા આપણે મહાભારતમાં આવે છે, જેમાં સત્યવાનનું આયુષ્ય એક જ વર્ષનું હોવા છતાં સાવિત્રી એની સાથે લગ્ન કરે છે. એક વર્ષ પૂરું થયું, સત્યવાન જંગલમાં લાકડા કાપવા માટે ગયો, સાવિત્રી પણ ત્યાં એની સાથે જ હતી. સર્પદંશથી એકાએક તેનું મૃત્યુ થયું. સાવિત્રી પોતાના ખોળામાં પતિનું માથું મૂકી રાખી અને ભગવાનનું નામ સ્મરણ કરે છે. ત્યાં યમરાજ પોતાના યમપાશની દૂતો સાથે આવ્યા અને સાવિત્રીને કહ્યું કે આનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, હું એને યમલોકમાં લઈ જઉં છું. સાવિત્રી વિનંતી કરી, પણ યમરાજ કે લેખના માથે મેઘ નહીં થાય, એનું આયુષ્ય પૂરું થઈ ગયું છે, હું લઈ જઉં છું. તો યમરાજ એના જીવને લઈને યમદૂતો સાથે આગળ વધે છે. સાવિત્રી એની પાછળ પાછળ આવે છે. યમરાજે પૂછ્યું કે તને કોણ ખેંચે છે? સાવિત્રી કહે છે કે મારો પ્રેમ મને તમારા પ્રત્યે આમના પ્રત્યે ખેંચે છે. યમદૂત ઘણું સમજાવે છે, પણ યમરાજના યમ પાશ કરતાં સાવિત્રીનો પ્રેમ પાશ વધુ મજબૂત નીકળ્યો અને અંતે એની પતિવ્રતા પણ, એની ભક્તિ, એની શ્રદ્ધા, એનાથી યમરાજ પણ પ્રસન્ન થઈ એને વરદાન આપે છે અને સત્યવાન ફરી સજીવન થાય છે અને અનેક વરદાનો સાથે એ સભર પરિપૂર્ણ જીવન જીવે છે. વર્ષાવિત્રી વ્રત એ સ્ત્રીઓ પોતાના પતિના સૌભાગ્ય માટે, પોતાના સૌભાગ્ય માટે અને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. એમાં વરનું પૂજન કરવામાં આવે છે. આપણા મુખ્ય ત્રણ દેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એમાં વિષ્ણુ ભગવાનનો પ્રિય વૃક્ષ પીપળો, શિવજીનું બિલીપત્ર, એમ બ્રહ્માજીનું વડ. વડ શબ્દ, વડનું વૃક્ષ એ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. કોઈનો વિશાળ કારોબાર હોય તેને વટ વૃક્ષ સાથે સરખાવવામાં આવે છે. ભરૂચનો કબીર વડ એ પણ ખૂબ પ્રખ્યાત છે. તો સ્ત્રીઓ એ દિવસે વડનું પૂજન કરી અને એની આજુબાજુ કાચા સૂતરના તાંતણાથી ફેરા ફરે છે અને એ રીતે પોતાનું સૌભાગ્ય અખંડ રહે એ માટે ભગવાનને પ્રાર્થના કરે છે. આ વ્રતને બ્રહ્મા સાવિત્રી વ્રત પણ કહે છે અને એ જેઠ સુદ પૂનમે કરી આખો દિવસ ઉપવાસ કરી અને આ વ્રત કરવામાં આવે છે. તો આ વર્ષ સાવિત્રીનું વ્રત એ મૃત્યુ ઉપર જીવનનું, મૃત્યુ ઉપર શ્રદ્ધાનું, મૃત્યુ ઉપર પ્રેમના વિજયનું પ્રતીક છે. મહર્ષિ અરવિંદે એના આધ્યાત્મિક અર્થોને સમાવિષ્ટ કરતું સાવિત્રી નામનું મહાકાવ્ય લખ્યું અને એનું લખાણ દરમિયાનની ઘટના પણ આશ્ચર્યજનક છે કે એમને પેટનું દર્દ હતું, એમના આયુષ્યની અવધિ પૂરી થવામાં આવે એવી હતી ત્યારે મહર્ષિ અરવિંદે કહ્યું કે મેં મારા રોગ ઉપર નિયંત્રણ મૂકી દીધું છે. સાવિત્રીનું લખાણ પૂરું થયું, એમણે માતાજીને કહ્યું કે હું મારું રોગ ઉપરનું નિયંત્રણ હટાવું છું. એ નિયંત્રણ દૂર કર્યું અને થોડા વખતમાં જ એમણે પોતાનો બ્રહ્મલીન થઈ ગયા. એટલે વટ સાવિત્રી વ્રત, જેને બ્રહ્મા સાવિત્રી વ્રત પણ કહે છે, એ આપણા અનેક ઉત્સવોમાં અનેરું સ્થાન મેળવે છે. જે મહિનામાં બીજું નિર્જળા એકાદશી અને પહેલાં આવે ભીમ એકાદશી, બધી જ એકાદશીનું ફળ આ એકાદશીથી કરવું મળે એવું વિધાન છે. પાંચ પાંડવોમાં ભીમ સાથે આ જોડાયેલું છે કે ભીમ પોતે બહુ ખાવધરો હતો, એ ભૂખ્યો રહી શકતો નહોતો અને એને ઉપવાસ કરવાનું કહેવામાં આવે તો શું દશા થાય, પણ એણે પણ આ ઉપવાસ કર્યો અને એ રીતે એને પુણ્ય પ્રાપ્ત કર્યું. આને નિર્જળા એકાદશી પણ કહે છે, જેમાં આખો દિવસ જળપાન પણ કરવાનું નહીં એવી આખું એનું વિધાન છે. પરંતુ આ એકાદશીનું વ્રત કરવાથી માણસને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ જેઠ સુદ પૂનમ સુધીના બે તહેવારો, બે ઉત્સવ, બે વ્રતો, નિર્જળા એકાદશી અને વટ સાવિત્રીનું વ્રત. તો આપણી ભારતીય સંસ્કૃતિનું જે હાર્દ છે એ હાર્દને વ્યક્ત કરનારું વ્રત છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરે નિધન. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એક પછી એક જાણીતી હસ્તીઓના મોતની ખબરો આવી રહી છે.
બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર જેમણે અનેક સુપરહિટ ફિલ્મોને ડાયરેક્ટ કરી છે તેવા બાસુ ચેટર્જીનું નિધન થયું છે. IFTDAના પ્રમુખ અશોક પંડિત તેમના નિધનની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી અને જણાવ્યું હતું કે તેમના જવાથી ફિલ્મ જગતને મોટું નુકસાન થયું છે. ગુરુવારે સવારે લગભગ 8 વાગે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક બાસુ ચેટર્જીનું નિધન થયું. તે લાંબા સમયથી ઉંમર વધવાથી થતી બીમારીઓ સામે લડી રહ્યા હતા. તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હતી. તેમની ઉંમર 90 વર્ષની હતી અને ઇન્ડસ્ટ્રીમાં તેમને બાસુદા નામથી ઓળખવામાં આવતા હતા. તેમની અચાનક મૃત્યુથી ફિલ્મ જગત પણ શોકમય બન્યું છે અને સોશિયલ મીડિયા પર લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. 10 વર્ષની વકીલાત થઈ હોય તેવા વકીલોને નોટરી તરીકે નિમણૂક આપવામાં આવે. વકીલોનું એક જૂથ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને કારણો સહિતની અરજી ટ્વિટર, રાઇટ ટુ PM તથા અન્ય માધ્યમો દ્વારા કરેલ છે, જે બાબત ગુજરાતના ઘણા બધા વકીલો આવો સુધારો થાય અને દરેક વકીલ આત્મનિર્ભર બની શકે તે સારું પોતાની વ્યક્તિગત અરજી PMને કરી રહ્યા છે અને પોતાના તાલુકા, જિલ્લા અને રાજ્યના બાર એસોસિએશનને રજૂઆત કરવાના છે, જેથી નોટરીની અપોઇન્ટમેન્ટ કરવાના નિયમો સુધારીને ફક્ત 10 વર્ષની વકીલાત થઈ હોય તેવા વકીલોને નોટરીનું લાયસન્સ અમુક ફી લઈને આપવું જોઈએ તેવી જોગવાઈ કરવામાં આવે તેવી રજૂઆત સાથે ટ્વિટરના માધ્યમથી રોજ આ બાબત વડાપ્રધાનને અરજી મોકલી રહ્યા છે. અભી અમને મેરે પર્ટિક્યુલર એક એપ્લિકેશન PMO મેં દી હૈ, રાઇટ ટુ PM મેં ભી અમને લિખા હૈ, ઓર એ એપ્લિકેશન અમને ટ્વિટર પે યા ફેસબુક પે ભી PM કો, PMO કો, કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ કો, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કો, સબકો ટેગ કિયા હૈ, ઓર ઇસ અભિયાન કા બહોત સારા પોઝિટિવ રિસ્પોન્સ અમે મિલ રહા હૈ. ગુજરાત કે બહોત સારે વકીલ મિત્ર જૈસે કે ભાવનગર, જામનગર, પોરબંદર, સુરત, ભુજ, કચ્છ, કહાં કહાં સે ફોન આ રહા હૈ કે સર આપને યે જો કિયા હૈ વકીલો કે લિયે બહોત અચ્છી બાત હૈ, ઇસમે હમ આપ સબ કે સાથ હૈ, ઓર ઇસમે હમ આગે અભી અભિયાન ચલાયેંગે, ઓર ઇસમે સબ એડવોકેટ ગુજરાત કે બહાર કે સ્ટેટ કે ભી જુડે એસી હમ આશા રખતે હૈ, ઓર સબ એડવોકેટ કો અભી હમ બતા રહે હૈ કે ઇસમે જુડો, ઓર PMO મેં એસી એપ્લિકેશન દો કે 10 સાલ કે તક કી પ્રેક્ટિસ વાલે વકીલો કો બિના કોઈ ઇન્ટરવ્યુ યા પરીક્ષા કે આપ ડાયરેક્ટ નોટરી કા લાયસન્સ દે દો. હું શિવાંગી ખત્રી ફરી મળીશ આવતીકાલે આ સમય ફક્ત મેટ્રો ન્યૂઝ પર. આભાર.